જેમ આપ સૌની પણ કલ્પનામાં નહીં હોય કે ટૂંક સમયમાં જ મારે ફરીવાર આપ સૌના દર્શન થશે એમ મારી પણ કલ્પનામાં નહોતું જે આયોજન થઈને કામ થાય ને એમાં આપણને સંતોષ આવે અને આયોજન ઉપરાંત કંઈક કામ થાય ને તેમાં આપણને આનંદ આવે એટલે હકીકતની અંદર ઠાકોરજીના દર્શન કરવા સંતોને મળવાનો અને ફરી આટલી મોટી સંખ્યાની અંદર એટલાન્ટાના તમામ સત્સંગીઓને મળતા અને દર્શન કરતા અમને પણ ખૂબ આનંદ થાય છે મૂળ તો વાત આપણે એકની એક જ વાત કરવાની છે અને ઘણી વાર આપણા મનમાં થાય કે સ્વામી કંઈક તમે નવી વાત કરો પણ નવી વાત લાવીએ ક્યાંથી અમુક જે ટ્રુથ અને ફેક્ટ હોય ને એ ફેક્ટ્સ અને ટ્રુથ જ રહે છે સી આઈ કેન લવ યુ બટ આઈ કે નોટ લાઈ ટુ યુ હકીકતની અંદર તમને રાજી કરવા આપણે નવી 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 ને નવી જ વાત લાવ્યા કરીએ પણ જે વાતનો સાર અને મુદ્દો છે એ આપણા જીવનની અંદર ઇફ ઇટ ડઝ નોટ ટચ એન્ડ તો તેનો અર્થ નથી પ્રશ્ન ક્યાં છે કે આપણા રોગ છે ને એના એ જ છે જેટલી વાર હાથ ભાંગે તેટલી વાર શું કરવું પડે પ્લાસ્ટર મારવું પડે ને નવી ને નવી રીત થાય રોગ એનો એ હોય તો તો દવા આવે ઇન્જેક્શન મારે ક્લોરોક્વિન બીજી વાર મલેરિયા થાય તો શેનું મારવાનું ત્રીજી વાર જેટલી વાર એન્ટ જેટલી વાર એસિડિટી થાય તેટલી વાર શું લેવાનું એન્ટએસિડ બરાબર ને જેટલી વાર પેલો કે મને રોજ થાય તો શું કરવાનું એમ જ્યાં સુધી આપણા રોગ એના એ જ છે કામ ક્રોધ લોભ ઈર્ષા ત્યાં સુધી વાત અને ઈલાજ પણ એનો એ જ રહેશે એમ ફરી ફરીને આપણે જે સત્સંગની અંદર દ્રઢ કરવાનું છે તો ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી ભગવાન છે ગુણાતીરાન સ્વામી એ મૂળ અક્ષર મૂર્તિ અક્ષર બ્રહ્મ છે અને પ્રમુખ સ્વામી મહારાજ એ મોક્ષનું દ્વાર છે એ જો બીજ આપણા મનમાં ક્લિયર હોય ને ક્લેરિટી વાત નવી નથી પણ સુખ અને શાંતિ જાજી થશે બહુ સિમ્પલ હું આ પરિકલ્પના આપને કરાવું છું એ જો મનમાં આપણને દ્રઢ થશે ને સો મેની થિંગ્સ વિલ બિગીન ટુ મેક સેન્સ સપોઝ વી આર સીંગ અ મૂવી

થોડુંક બ્લર હોય ને તો પણ તમને દેખાય બરાબર બે માણસ દેખાશે કૂતરો દેખાશે ગાડી દેખાશે હાથી દેખાશે કંઈક અવાજ થાય ચેસ ચાલતો હોય આમ તેમ બધું જ દેખાય પણ આઉટ ઓફ ફોકસ છે ને તો તમને મજા આવશે નહીં પાંચ જ મિનિટમાં તમે કંટાળશો યુ વિલ ટર્ન ઇટ ઓફ બટ એક જ સેકન્ડમાં તમે એને ઇન ટ્યુન અને ફોકસ કરશો ને પછી તમે ત્રણ કલાક છ કલાક કે દસ કલાક પણ જોઈ શકો છો એમ સત્સંગની અંદર છે ને આપણને બધું જ ખબર છે ઇટ્સ લાઈક ધીસ હ્યુજ થિંગ દેટ ગોઈંગ ઓન જેમાં સત્પુરુષ છે સત્સંગ છે સંતો છે સમજણ છે સમર્પણ છે સેવા છે સિદ્ધાંત છે બધું જ છે એટલે આપણને મભમ દેખાય કરે છે કે આ છે બરાબર સ્વામી સંતો સત્સંગ રવિસભા આ તે પણ બધું આઉટ ઓફ ફોકસ છે જરાક ફોકસમાં આવશે ને તો એ જ વસ્તુ તમને સુખરૂપ થઈ જશે સભામાં આવવાની ચાલ બદલાશે સંતોને મળવાની રીતભાત બદલાશે સ્વામીના દર્શન કરતા હશો ને તમે ભાવ વિભોર થશો સિદ્ધાંત સમજીને તમને એમ ફીલ થશે કે મારે હવે બીજું કંઈ સમજવાનું રહ્યું જ નથી ઇફ યુ કેન અંડરસ્ટેન્ડ આજે મારે ખાલી એટલો જ એક્સપેરિમેન્ટ કરવો છે ઇઝ ટુ પુટ એવરીથિંગ બેક ઇન ટુ ફોકસ કોઈ જ નવી વાત નથી પણ જૂની છે ને એમાં ક્લેરિટી ધ મોમેન્ટ યુ હેવ ક્લેરિટી દેન યોર પાથ ઇઝ ફિક્સ્ડ કોઈ જ પ્રશ્ન નહી થાય સુખ થશે ને આનંદ થશે જો ક્લેરિટી આવે તો પણ ક્લેરિટી નહીં આવે ને ત્યાં સુધી આપણે છે ને ચાર પ્રકારના જે ભક્તો છે એમાં આપણે રમ્યા જ કરશું દેર આર ફોર ટાઈપ્સ ઓફ સામાન્ય આપણે કે પ્રકારના સત્સંગી ભક્તો થાય કેવા કે એક માણસ આપણે સત્સંગ કરતા જ જોઈએ છે અંતરની અંદર આપણને આનંદ પણ હોય ને ટ્રાય પણ કરતા હોય એક માણસ પાસે ગયા અને ડોક્ટર કરી કે ડોક્ટર મારા શરીરમાં એવો રોગ થયો છે ને કે બધું જ દુખે છે આખું શરીર દુખે છે ડોક્ટર કે એવો રોગ તો હોય નહીં કોક આંગળી દુખે હાથ દુખે પગ દુખે માથું દુખે અરે ડોક્ટર હું સ્પેશિયલ કેસ છું ઘણા હોય સ્પેશિયલ કેસીસ આપણી જ સભામાં હશે એ કે હું સ્પેશિયલ કેસ છું કે આખું ને આખું શરીર દુખે છે ડોક્ટર કે ખરેખર એ કે હા એ કે જો પછી એને શરૂ કર્યું કે જો અહીંયા માથા માંડું છું ને બહુ દુખે છે અરે બહુ દુખે છે નાક અરે બહુ દુખે છે દાઢી બહુ દુખે છે ઘૂંટણ અરર મરી ગયો બહુ દુખે છે કેડ બહુ દુખે છે પગ એ કે બહુ જ દુખે છે સાથળ એ કે બહુ જ દુખે છે લે ડોક્ટર કે આટલી બધું શરીર એને પાકેલા ગુમડાની જેમ દુખતું હોય એટલે આખો ફૂલ થ્રી ડાયમેન્શનલ તો બરાબર બોડી સ્કેન સ્કેન કર્યો બધું સ્કે પછી જ્યાં આડે ત્યાં દુખે જ ને શાંતિથી ઘરે જઈને વિચારજો એમ અમુક હરિભક્તો છે ને ફ્રેક્ચર ફિંગર્સ હોય બધું જ દુખે એને સભાનો સમય ના ગમે સભાનું મેટર ના ગમે છેવટે બૂટ ખોવાઈ ગયા એ ના ગમે છેવટે ભોજન ખીચડીને છાસ લે એ ના ગમે મંદિર જાય ત્યારે ઠાકોરજી પહોંડી ગયા હોય તો પડદા ના ગમે ભાઈ તું મોડો આવ્યો તો જુઓ તને સ્વાદ છે તો જુઓ સભાની અંદર તને શ્રદ્ધા નથી એ તો જુઓ આપણા દિલની અંદર અભાવ અવગુણ છે તો જુઓ

હું મારા પપ્પા સામે નહોતો બોલતો તો પેલો કહી શકે મારા પપ્પા આવા નતા બાયોટિક આઈ એમ ટ્રાયંગ ટુ ટેલ યુ કે સત્સંગની અંદર એકની એક જ વાત છે બટ ગેટ યોર સેલ્ફ ઇન ટુ ફોકસ ધ મુમેન્ટ યુ આર ઇન ફોકસ બધું જ સુખરૂપ થશે ફર્સ્ટ ઇઝ ફ્રેકચર ફિંગર્સ બીજા પ્રકારનું કેવું છે કે જેને બધું ના દુખે પણ એને ખાનગીમાં છે ને ભૂલ કાઢ્યા કરે કોની એ સમકક્ષ માણસ હોય ને એની ભૂલ કાઢે એની નાના નીચલા હોય એ ગમે તે કરે ને તો કોઈ વાંધો નથી પણ તમારા લેવલ નું હોય ને ઘણા છે ને દૂરબીન લઈને જ બેઠા હોય પેલો શું ખાય છે શું જોવે છે ક્યારે આવ્યો એ મોડો સભામાં ઘણા ગેટકીપિંગ કરે સભાની અંદર સિક્યોરિટી નથી કરવાની આપણે કોણ આવે ને કોણ જાય કોણ વેલ્યુ ગયું કોણ કોણ ઝોલા ખાય છે અરે આલ ટેલ યુ વન થિંગ જો ઇફ યુ હેવ ઇટ ક્લિયર ક્લેરિટી થશે ને આપણી આ સત્સંગ સભા પ્રગટનો જોગ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન એનું મેજિક કેવું જ ખબર છે આઈ એમ નોટ જસ્ટ ટેલિંગ યુ ફોર ધ સેક ઓફ ઇટ આઈ ફીલ ઇટ વી ફીલ ઇટ જયારે ઓગણીસો ને સત્યાસી ની સાલમાં અમે ઉત્તરાખંડ ગયા હતા અને ઉત્તરાખંડમાં હિમાલયની અંદર હિમાચલ પ્રદેશની અંદર અને તે વખતે અમે જે હતા બાપાની જોડે તો એ પાછું પરિસ્થિતિ બહુ વિશિષ્ટ હતી કારણ કે જે તમે ગામમાં જાઓ ને સ્વામીની જોડે અમે લગભગ છે ને ચારસો સંતો બરાબર હવે જે ગામમાં અમારો ઉતારો હોય ધારો કે શિયાના ચટ્ટી કે હનુમાન ચટ્ટી નાના નાના ગામડા એ ગામની પોપ્યુલેશન જ ત્રણસો વી ઓલ ફેલ એટ હોમ પેલા લોકો બહાર ના હોય એવું લાગે કા ચારસો જઈએ ખાપકીએ હજુ તો પાંચ મિનિટ થઈ નથી ત્યાં સુધી બધા ધોતિયા સુખ ધોઈને સુકવી દીધા હોય આખો આખો ગંગા કિનારો બધો ભગવો ભગવો થઈ ગયો હોય અને લોકો અમને પૂછે કે ભાઈ ક્યાં જવાનું એટલે અમે ઘર ના એવું લાગે બધી સ્ટ્રીટ ખબર પડી જાય બરાબર અને પછી અમારે પાછી પરિસ્થિતિ એવી હતી જે જે રૂમો મળીતી રહેવાની એમાં આઠ જણ બિટવીન એટ ઓર નાઇન ફીટ ની રૂમ ની અંદર આઠ જણ સુતા હોય એક જણાએ પડખું ફરવાનું એટલે બધા ફરવાનું એટલે કારણ યાત્રા કરવા ગયેલો ભીડો તો હોય જ પણ એ પરિસ્થિતિની અંદર અમે બધા ત્યાં યાત્રામાં ગયા હતા એટી સેવન ની સાલ વાત કરું છું અને ધેન આઈ ફેલ લેટ મી જસ્ટ ક્લાઇમ્બ અ ફ્યુ માઉન્ટેન્સ આપણી જે પહોંચ એ પ્રમાણે જસ્ટ ઇન ટુ સ્મોલ ફોરેસ્ટ ને બધા એટલે વિવેકજન સ્વામી અમે બે ચાલતા ચાલતા ગયા એમાં તે પહાડી લોકો હોય ને જે ફરતા હોય હિમાલય ની અંદર તો એક બે ભરવાટ જેવા હશે અને કઈક નું પેલું ડગેરું લઈને આમ પસાર થતા હશે એટલે અમે એમને ઉભા રાખ્યા એટલે અમારું તો એકદમ સુપર બ્રોકન હિન્દી ફાવે પણ બહુ ના ફાવે એટલે ઉભા રાખીને પછી અમે એમને પૂછ્યું મેજ કે ક્યાં નામ હે આ છે તે છે જે બેસિક જેટલું ફાવે એટલું જ પૂછાય ને બહુ ફિલોસોફિકલ આત્મા પરમાત્મા વાત તો થાય નહીં એટલે મેં થોડુંક પૂછ્યું કે ક્યાં નામ હે ક્યાં કરતા હો હો ને એવું બધું પછી ધીરે રહીને આપણો મેસેજ તો આપવાનો હોય એટલે બહુ શાંતિથી મેં કીધું કે 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 આપ ભજન કરતો ભગવાન કા નામ હો હવે એને મને જવાબ આપ્યો ને એટી સેવનની ની સાલનો આ જવાબ ટક્યો છે મને મને શું કે મહારાજ એ તો દેવભૂમિ હે દેવભૂમિ એ કે એ ભૂમિ મેં શ્વાસ લેના ને વો ભી ભક્તિ હે એમ કે જતો રહ્યો ત્યારથી મને એક વિચાર દ્રઢ થયો છે કે આ મંદિરના કેમ્પસ માં શ્વાસ લેવો ને એ પણ ભક્તિ છે ભક્તિ કરો તમે ઘરે રહ્યા રહ્યા ગમે તેટલું કાર્ય કરો ને આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ સે કે ઇટ્સ રોંગ ઇટ્સ ધેર ઇટ હેલ્પ યુ અહીંયા આવીને પાંચ માળા કરવી ને એની એનર્જી જુદી અહીંયા આવીને ખાલી કચરો ઉઠાવો ને એ સેવા જુદી અહીંયા આવીને ખાલી શ્વાસ લો ને એટલે હું કૂચું સભામાં આવીને કોઈ સુઈ જાય ને અરે જન્મ મરણના લેખા ઉપર ચેકા મારે છે ગુણા એમને એમ નથી કહ્યું જસ્ટ ધી એન્વાયરમેન્ટ આપણને મનાશે નહીં પણ અત્યારે દી મોડર્ન લાઈફ એન્ડ મોડર્ન વે કીપ સ્ટેલિંગ અસ દેટ ક્લિયર જ છે એક માણસ એ તાજ હોટેલમાં ચા પીવા ગયો અને ચા પીવા ગયો અને તમને ખબર છે કે ચામાં તો ચા જ હોય તાજ હોટેલમાં પીવો કે બારે લારી ઉપર પીવો તાજ હોટેલની એક કપ ચાનું બિલ એને આવ્યું પાંચસો રૂપિયા પછી તો હેડકી ચઢવા ને ફાઈવ હંડ્રેડ રૂપીઝ ફોર વન કપ ઓફ ટી અને બારે લારી ઉપર કેટલા હોય પીધી લાગે છે બધા એક સામટા બારે લારી ઉપર પાંચ રૂપિયામાં ચા મળે બરાબર પાંચ રૂપિયામાં અમદાવાદ હોય તો ઓછા કારણ કે પાંચ રૂપિયા તો એને પછી પેલા છે ને મેનેજરને બોલાવ્યો નામ મોઢું કારણ કે હશે જ એટલે એને ઝઘડવાનું શરૂ કર્યું રૂટીન અને પેલા કીધું કે ભાઈ જામ છે તેમ છે ને બારે તો એકની એક જ ચા છે મટીયલ પણ એ જ છે આ છે તે બહુ આર્ગ્યુમેન્ટ શરૂ કર્યું પેલા એ છે ને બહુ સારો જવાબ આપ્યો સાંભળજો એ કે ભાઈ જુઓ તે ચા ક્યાં પીવી હતી કે આ ટેબલ ઉપર એ કે જે ટેબલ ઉપર ચા નો કપ હતો ને એ ટેબલનો ભાવ છે ને પચીસ હજાર રૂપિયા છે જે ખુરશીમાં તું બેઠો છો એ બે હજાર રૂપિયાની છે જે કાર્પેટ છે એ લગભગ દસ હજાર રૂપિયાની શેન્ડલ છે એ લાખ રૂપિયાનું છે આ જે રંગ અને આજે બે તને પેઇન્ટિંગ દેખાય છે ને બાગ બગીચાના એ બે પેઇન્ટિંગ છે ને દોઢ દોઢ લાખના છે અને તું આ મને મળે છે ને મારો પગાર જ છે ને પાંચ લાખ છે એટલે આ ચાના કપમાં બધાનો ભાવ આવી ગયો સેવા કરશો ભજન ભક્તિ કરશો કે કાર્ય કરશો ને એમાં આ હજારો હરિભક્તોનો ભાવ ભક્તિ ભેગી પડે છે યુ આર નોટ એન ઇન્ડિવિજ યુ આર નોટ અ લોન વોરિયર યુ આર ધેર એઝ અ પાર્ટ ઓફ અ્યુજ સ્પીચ્યુઅલ પ્રોસેસ કે જેના સૂત્રધાર પ્રમુખ સ્વામી છે આ ભૂમિમાં સ્વામીએ પ્રતિષ્ઠા કરી આ ભૂમિ સ્વામીએ સિલેક્ટ કરી યોગી બાપા જે બોલતા આપણને લાગે બધું કલ્પના પરિકલ્પના ઇવન એવરીથિંગ ઇઝ મુવિંગ ટુવર્ડ ધીસ એવરીથિંગ જે તમે અત્યારે આવીને સત્સંગ કરો છો ભલે એની એ જ વાત હોય એની એ જ વાત તમને નરીશમેન્ટ આપશે તમને નહીં મનાય પણ હું લેટેસ્ટ એક્સપેરિમેન્ટની વાત કરીને પછી તમને આગળ વાત કરું છું હમણાં રિસન્ટલી એક રિવ્યુ મેં વાંચવામાં આવ્યો તમારી મારી પાસે એમાં એક પ્રસંગ છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે જે આપણને સત્સંગ સમુદાય સમૂહ ભક્તિ એનું આપણે મિનિંગ સમજાવે છે ક્લેરિટી જેવું ક્લેરિટી થશે ને એને યુ વિલ ફીલ તમને અંતરની અંદર શ્યોરિટી ઉત્પન્ન થશે પ્રસંગ એવો છે કે સમવે રાઉન્ડ ઇન એટીન હંડ્રેડ જ્યારે અમેરિકાની અંદર બધા ઇમિગ્રન્ટ આવતા હતા ને તો એ વખતે ઇટલીની અંદર એક પહાડના ટેકરાની નીચે એક ગામ આવેલું જેનું ગામનું નામ રોઝેટા એ રોઝેટા ગામમાં જેટલા માણસોનું પોપ્યુલેશન ઇમિગ્રન્ટ તરીકે આવ્યા આઠ જણ હવે નું છે ને એક પ્રોસેસ હોય છે જેવા એ જ્યાં પહોંચે ને એનો પહેલો ગોલ શું હોય બોલો હવે હું કઈ તમે જાહેરમાં ખાનગી નથી કરાવતો પણ પહેલો ગોલ શું હોય કે સગાવાલા ને હા જો બધા રિલેક્સ થઈ ગયા આ સમૂહ ગોલ હોય છે કમ્ફર્ટેબલ ઇન ધ પ્રેઝન્સ ઓફ પીપલ એટલે પહેલો ગોલ એ લેલો કા અંતે અહીંયા આવ્યા અને પછી ધીરે ધીરે એ જે પહાડની ટેકરીની નીચે જેમનું ગામ હતું ઇટલીમાં એ બધાને કાગળ ને આ અંતે લખીને પંદરસો માંથી અગિયારસો માણસો અમેરિકા બિફોર ધ ટર્ન ઓફ સેન્ચુરી આવી ગયા ભેગા થઈને એ લોકોએ ગામ વસાયું એનું નામ શું રાખ્યું એ એ ગામ પણ જ રાખ્યું જે એનું ગામ હતું ભગવાનનું કરવું કેવું કે એ ગામ બધા જ ઇટાલિયન એક જ ગામના માણસો ગામનું નામ પણ આ એ અહીંયા હતું એની બાજુમાં બીજું નું ગામ હતું જે વેલ્સ હતું ઇંગ્લેન્ડનું ગામ એટલે બ્રિટિશ ગામ હતું એની બાજુમાં એક જર્મન ગામ હતું હવે આ ત્રણ ને છે ને બાપ જન્મારાનો વેર બ્રિટન વાળો એમ્પાયર મોટો હતો એ કોઈને ગણે નહીં બરાબર અને જર્મન વાળા નહીં નેચર જ એટલે એ એકબીજાની ગણતરી ન હોવાને કારણે પોત પોતાની સંસ્કૃતિ અખબંધ રહી ભગે નહીં ભળે નહીં કાંઈ નહીં તો સંસ્કૃતિ નહીં એની જ ને આખી આ ગામ નો વિકાસ થયો પંદરસો બે હજાર ડોક્ટર બન અને ડોક્ટર વુલ્ફ કરીને બે ડોક્ટર એ ડોક્ટર આવીને બધી તપાસ કરતા હતા હવે એને ખૂબી શું મળી કે આ ગામ રોઝેટો ગામની અંદર જેટલા લોકો રહે છે એમાં નીચેના કોઈ પણ માણસને કોઈ હૃદયરોગ જ નહીં પડે કાંક વાગ્યું હોય કઈ ન ખુખડ્યું હોય વાગ્યું હોય કે ઘસાઈ ગયું હોય પગ તૂટ્યો હોય એવું એક્સિડેન્ટલની બીમારી કોઈ જ બીમારી નહીં અને હૃદયની તો કોઈ બીમારી નહીં જે કોઈને હૃદયની થોડીક બીમારી એ પાસઠ વર્ષની ઉપર તે વખતે અમેરિકાની અંદર આજની જેમ જ હૃદય રોગના પ્રશ્ન ઝાઝા હવે આ લોકો ઊંડા ઉતર્યા કે આ ભાઈ કેમ હશે શું હશે ઉતરે તો ખરા ને સાયન્ટિફિક પ્રોસેસમાં શાંતિથી ધ્યાન આપજો એનો કારણ શું મળે છે પહેલું કારણ એ લોકોએ તપાસ કર્યું કે આ લોકો પહાડી લોકો હતા એટલે એ લોકોની ખાવાનો ખોરાક કુદરતી હશે એના કારણે તબિયત સારી રહેતી હશે તો ઇટલીની અંદર તો ઓલિવ ઓઇલમાં ખાતા હતા અને અહીંયા તો માર્જરીન લાર્ડ રોજ દારૂ અને જબરજસ્ત ખોરાક તો જબરજસ્ત બગડ્યો હતો તોય હેલ્થ સારી પ્રશ્ન એટલે હેલ્થ ખોરાક એ કારણ નથી બીજું તપાસ કરી ખરેખર તો આ લોકોની રૂટીન એવી છે ખૂબ મહેનતું રૂટીન હોય ને તે લોકોની તબિયત સારી જ રહે કે ના ત્યાં તો પહાડ ઉપર અડધો દિવસ ચડતા અને અડધો દિવસ ઉતરતા અહીંયા તો ટેકરી જ નથી અને અહીંયા ઘડી કામ ક્યાં કરે છે રૂટીનમાં તો કોરીઝમાં કોરીઝમાં એટલે પથ્થરની ખાણોમાં જેથી કરીને એમાં ધૂળ આવે રજ આવે આ તે શરીર ડબલ બગડે તો પહેલામાં પેલું ડાયટ નતો કારણ બીજું રૂટીન પણ કારણ નહોતો ડેલી લાઈફસ્ટાઈલ ત્રીજી લોકોએ તપાસ કરી તો હકીકતની અંદર એ લોકો એવું વિચાર કરવા લાગ્યા કે આ લોકોની અંદર જો ડાયટ પછી એ લોકોનો પોતાનું જે હેલ્થ રૂટીન એ પ્રશ્ન નથી તો કે કે કદાચ જેનેટિક હશે કે અંદર રંગસૂત્રો જેવા હોય તો એ લોકોને રોગ ઓછા જ થાય અમુક ને નહીં હાર્ટ એટેક હવે જેનેટિક આવી ગયો ડાયાબિટીસ જેનેટિક આવી ગયો અમુક રોગ તમે જેનેટિક ચાલતો હોય બાળકનો કોઈ વાકત ન હોય ને આવી જતો હોય તો કે એ હશે ઊંડા ઉતરે તો ખબર પડી કે જે રોઝેટન્સ બીજા ગામમાં રહ્યા છે ને એ બધાને રોગો છે અને આ લોકોને જ રોગ નહીં હવે તો એકદમ આશ્ચર્ય થયું કે એ લોકોને રંગસૂત્રોમાં થયું શું ડોક્ટરો એ લગભગ દસ બાર વર્ષ રિસર્ચ પછી શું આવ્યું ખબર છે તમને આશ્ચર્ય થશે કે આ ગામની અંદર દરેક ઘરની અંદર છે ત્રણ થી ચાર કુટુંબો રહે છે એટલે ફાધર મધર એના દીકરા દીકરાના કુટુંબ અને એના દાદા દાદી ત્રણ ચાર પેઢીઓ રહે જ છે દરેક ઘરમાં અને કે દરેક ઘરની અંદર બે જણા ગાર્ડનમાં બેઠા જ હોય તમે રસ્તામાંથી પસાર તો બધા હાય એકબીજાના નામથી ઓળખતા હોય કેમ છે 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 સારું આમ કે તમે એક પસાર ને એટલે તમારે પચાસ જણ જોડે વાત કરવાની થાય હાય હલો કેવું છે સારું છે તબિયત કેમ છે એવી નાની નાની વાતો ત્રીજી વાત મળી કે આ ગામની અંદર સો થી વધારે સ્વૈચ્છિક સંસ્થાઓ મદદરૂપ થવા માટે પાંચ જણા ભેગા થઈને કોઈક એન્વાયરમેન્ટની ક્લબ ચલાવતા પાંચ જણા ભેગા થઈને કોઈક સેવા ઘરે કઈ ફર્નિચર મૂવ કરો તો બધા જઈને મદદ કરે એકબીજાની બીજાની આત્મીયતા અને ત્રીજી વાત એ લોકોએ નક્કી કરી કે એમાં કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હોય તો દરેક સમૂહ ભેગો ધીસ વોઝ ધ સાયન્ટિસ્ટ કન્કલુડેડ આ રિસર્ચ છે કે અમારી દ્રષ્ટિએ કે ટીલ નાવ પીપલ બિલીવડ દેટ ઇન્ડિવિજ્યુઅલ લાઈફ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ ટુડે વી બિલીવ દેટ કોમ્યુનિટી લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ડિવિજ હેલ્થ આપણે સત્સંગમાં શું કરીએ છીએ સમૂહ ગુણાત્ન સ્વામીએ શું આજ્ઞા કરી આત્મીયતા યોગી બાપા શું કહેતા સમ સુરતભાવ એકતા સ્વામી શું કે છે ગમે તેઓ આપણો વ્યક્તિગત વિચાર ઊંચામાં ઊંચો હોય પણ સમૂહની અંદર સત્સંગમાં ન ઘટેવો હોય તો મૂકી દો ને આ પણ લાગે કે ભાઈ અત્યારે મને તો એમ લાગે છે સભા આઠ થી દસ જ થવી જોઈએ પેલો કે ભાઈ સમૂહમાં બધાનો વિચાર છે કે ભાઈ પાંચ વાગે થાય એક્સેપ્ટ સમૂહમાં તમે રહેશો સત્સંગ કરશો તો મારે વાત એટલી જ કરવી હતી કે વ્યક્તિગત તમે ભક્તિ કરશો એના કરતા તમે સમૂહ ની અંદર સત્સંગ કરશો ને એની કરામત જાજી છે ગુણ સાહેબ દ્રષ્ટાંત આપ્યું ને કે એક વાર એક ઘોડો હતો એનો પગ ભાંગ્યો એટલે ચાર પગ હોય એમાં ત્રણ પગ ઊભો ને એક પગ વાંકો જ કર નાખ્યામ જ વાંકો કરે બધાય ખૂબ મહેનત કરી કે ઘોડાને મસાજ કરે તો અડવા જ ના દે ને વાંકો કરી નાખે ડોક્ટરોને ખબર પડી કે આ ઘોડાને ખરેખર સ્વપ્નમાં પગ ભાંગ્યો છે ઘણા આપણને થાય ને નહીં કોક માણસ આપણને ગમે જ નહીં પેલો કે કેમ એ કે બસ હવે એની શું ઈલાજ કરવો નહીં સિમ્પલ જ હોય નથી જ ગમતો કઈ કારણ ના હોય એ સ્વપ્નમાં છે ને સ્વભાવ ભાંગ્યો કહેવાય સ્વપ્નમાં તો આ ઘોડા સ્વપ્નમાં પગ ભાંગ્યો અને ડોક્ટરો ઈલાજ કરે મહેનત કરે કઈ ના થાય પછી બે હજાર ઘોડા તૈયાર કર્યા અને બે હજાર ઘોડો ઉભો રાખ્યો પગ જ ના મૂકે ત્રણ પગે તો કેમનો દોડ અને જેવો બંદૂકનો ધડાકો કર્યો અને બે હજાર ઘોડા દોડ્યા ને એમાં પેલો પણ દોડતો એમ જમાત કરામત છે આપણી કદાચ તમે પાછા પડ્યા તો આપણે આ બે હજારનો સમુદાય છે ને એ સાચા માર્ગે ચાલતો હોય ને તો આપણે ક્યારેય ભૂલ કરશું વિમસ અન્ડરસ્ટેન્ડ આ જે સત્સંગની રીત સ્વામીએ ઊભી કરી છે વાત એકની એક છે પણ ધ મોમેન્ટ યુ બ્રિંગ ઇટ ઇન ટુ ફોકસ આપણા મનની અંદર સુખ શાંતિ ને ક્લેરિટી થાય છે તો પહેલમ પહેલી વાત આ બધી જ વાતની અંદર ભગવાન સ્વામિનારાયણનો મહિમા સમજવો છે ગુરુ પરંપરાનો મહિમા સમજવો છે સત્સંગ કેવી રીતના કરવું છે સમજવું છે વ્યક્તિગત જીવનનો ઉદ્ધાર કરવો છે આપણને મૂંઝવણ થાય રોજ બે રોજ એની અંદર પણ તમારે કંઈક પ્રાપ્તિ કરવી છે એ બધાના પાયાની અંદર આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે ધ મોર યુ ગેટ ટુ નો હિમ ધ મોર તમને સત્સંગમાં ક્લેરિટી આવશે તમે મને કહેશો સ્વામી આ એની એ જ વાત છે પણ એની એ જ વાત પાક્કી કરશું ને તો જ તમને સુખ થશે ઘણી વાર આપણે સત્સંગ કરતા હોય ને કોઈક બહારનો માણસ આવીને છે ને આપણને સ્વામીનો મહિમા સમજાઈ જતો રહે આપણે ફોટા રાખતા હોય મૂર્તિ જોતા હોય માળા કરતા હોય લોકો જોડે ઝઘડતા હોય કોઈક બાપાનું કંઈક થોડું બોલે તરત આપણે ઝઘડવા માંડીએ બહારના માણસો આવીને આપણને ઘણી વાર સમજાઈ જતા હોય છે નાઇન્ટીન નાઇન્ટી નાઇનની અંદર આપણે આફ્રિકાની અંદર નાયરોબીમાં મંદિર થયું મંદિર થયા પછી છે ને સ્વામી ઈઝરાયલ જવાના હતા અને ભેગા અમારે પણ જવાનો લાભ પ્રાપ્ત થયો અને સ્વામીનું જે પ્લેન હતું એ પ્લેન છે ને કાયરો સાંજના સમયે રાતના સમયે નાયરોબી ઉપડીને કાયરો જવાનું કાયરો ત્યાં રોકાઈને પછી એક દિવસ અમે ત્યાં રોકાણ સ્વામીને અમે આગ્રહ કર્યો આપણે પિરમિડ અમારે જોવા છે તો સ્વામી ક્યાંય વાંધો નહીં અને ત્યાં ઘડી સત્સંગ સભા હતી એટલે ઇજિપ્તની અંદર એક રાત રોકાઈ ને પછી અમારે જવાનું હતું હવે એરપોર્ટ પર અમે બધા ભેગા થયા અને બધા જ બેઠા હતા એની અંદર જે ફ્લાઇટ નો ટાઈમ હતો ને ઘણી વાર યુ એ વેરી હોરીબલ આવર કે ટાઈમ એવો હોય ને કે રાતના એક વાગે કે બાર વાગે શરૂ થાય ને બે કે ત્રણ વાગે પહોંચે એટલે તમને ઊંઘ આવે ના આવે ને અડધા ઊંઘ્યા હોય ને ઊંઘ્યા પછી પણ ઊંઘો આપણે બહુ સહેલું છે પેલો દસ કલાક શું કે બરાબર ઊંઘ ના આવી લે દસ કલાક પછી પણ એવી આ ફ્લાઇટ હતી કે વિચ ટોટલી ડિસ્ટર્બ યોર બાયો ક્લોક એટલે અમે બધા ફ્લાઇટમાં ચડ્યા હવે નાનું પ્લેન ત્રણ સીટ ને ત્રણ સીટ એનો જે મેઇન કમ્પાર્ટમેન્ટ હોય એમાં કંઈક અઢાર સીટો હતી અઢાર સીટ ત્રણ ત્રણ એમાં આપણે સત્તર સંતો એક જ બિચારો એક ધોળિયો આવી ગયો હતો અંદર અને એ કંઈક આગળ બેઠો હશે હવે એને તો પોતે આઉટ નંબર જ લાગે હા અને એ આમ શાંતિથી અને પાછો બ્રિટિશ હતો એટલે એકદમ ટાઈટ લિફ્ટ અને આમ એકદમ કડક થઈને બેઠો હશે અને મારી બાજુમાં જો અહીંયા અહીંયા બારી અહીંયા અને એ આયલ ઉપર પેલી બાજુ બાપા બારી અગાડી પછી ધર્મચંદ સ્વામી કારણ કે સ્વામીને કંઈક પત્ર આપવાના હોય અને બીજા સંત ના એક સીટ ખાલી રાખી હતી અને બીજા બધા જ સંતો પાછળ બેઠા હતા હવે જેવું પ્લેન ઉપડ્યું ને અને હું તો પછી સીધો સમાધિમાં ફૂલ કારણ કે એવું કઈ એવું કઈ કામ હતું નહીં કઈ નહીં એટલે હું વ્યવસ્થિત સુઈ ગયો મને ખબર જ નથી લગભગ દોઢ બે કલાક થયા ને પછી હું થોડોક જાગ્યો એટલે થોડું મોઢું મોડું ફ્રેશ કરી અને પેલો બેઠો હતો એટલે મને લાગ્યું આપણે સાહેબ કહે છે ને સહજ સત્સંગ મને લાગ્યું કે લાવ આપણે એને સહજ સત્સંગ કરાવીએ એટલે મેં એની જોડે વાતચીત શરૂ કરી એટલે નામ પૂછ્યું અને એનો હોદ્દો પૂછ્યો એટલે એ હોલ ઓફ આફ્રિકન કોન્ટિનેન્ટનો નો પ્રેસિડેન્ટ હતો એટલે સેવામાં કેડબરીઝ તો મંગાઈ નહીં પણ એ શાંતિથી બેઠા હતા એટલે મેં એમને ધીરે ધીરે વાત કરી મેં કીધું કે જો બહુ જ શાંતિથી મેં કીધું કે તમને જે બારી આગળ જે દેખાય છે ધી ઓલ્ડ પર્સન જે ઓલ્ડ છે તો મેં કીધું હી ઇઝ આવર લીડર હજુ હું આવું કહું ને એ પેલા મને શું કે ખબર દોડ્યો એ કે યુ ડોન્ટ હેવ ટુ ટેલ મી એનીથિંગ

મારે તમને એટલું કેવું છે કે ઇવન એટ ધી સ્વામી જાય કે હિઝ અવેક આધ્યાત્મિક રીતે ફિઝિકલ રીતે સ્વામી શ્રી આપણા બધાના સમુદાયની રક્ષા સુરક્ષા એનું ધ્યાન એના માટે હિઝ અવેક અને મેં તે વખતે જોયું ને તો ધર્મચંદ સ્વામી પણ સ્વામીને કાગળ આપીને જોલું ખાતા હતા અને સ્વામી વોઝ રીડિંગ અ લેટર આઈ આસ્ક યુ કે એજ ઓફ નાઇન્ટી સ્વામી આ શું કરવાનું છે હલો હલો ચાલો વીવ ગોટ સમ પ્રેઝન્સ તો મારે ખાલી એટલું જ તમને પૂછવાનું છે કે ઇવન એ ધી એજ ઓફ નાઇન્ટી બાપા તો હીઝ હવેક અને કેટલું બધું અત્યારે પણ કાર્યશીલ છે બહારના માણસ આપણને આવીને સમજાઈ જાય છે આપણે થોડું વિચારવું જોઈએ ઓકે કેમ કે અત્યારે બધાના મનમાં છે બધાના મનમાં કે સ્વામીના આપણે જે દર્શન કરીએ છે ઓકે પુટ યોર હેન્ડ ઓન યોર હાર્ટ હીઝ નાઇન્ટી અમે હમણાં જ એક સમૂહની અંદર એક્સપેરિમેન્ટ ખાતર એક બે યુવકોને સોંપ્યું હતું કે જે નાઇન્ટી યર ઓલ્ડ માણસો હોય ને વેબસાઈટ ઉપરથી બધા ફોટા લાવો બધા જ ફોટા અમે કમ્પેર કર્યા ને આઈ એમ નોટ ટ્રાઈંગ ટુ ડાઉન ગ્રેડ ઓ ડાઉન સાઇઝ એની બધી પણ બધા જ નાઇન્ટી યર ઓલ એટલે કાં કાં કરચલી પડી ગઈ હોય વેન ધે લુક દે ઇઝ નો સેન્સ અને તમને એકદમ દયા આવે કે ભાઈ અને જેવા તમે તમે સ્વામીનો ફોટો અત્યારે વેબની અંદર અમદાવાદમાં સ્વામી હતા અને જેવો સવારનો ફોટો જુઓ તો તમને મનાય કેટલા લાઈવલી કેટલા હેપી નાઇન્ટી ઇયર ઓલમાં બધા બહુ સ્માઈલ કરે ને તોય મોઢું રહી જાય ઇટ્સ નો ઈઝી ટુ સ્માઇલ આ તમે જોજો અને સ્વામી કેટલા ખુલ્લા દિલે એના અંતરની અંદર કેટલો સુખ રાજી એમને શરીર નહીં દુખતું હોય મને અત્યારે ઘૂંટન દુખે ને આપણે કંઈક ખાધા પછી આપણને લાગે મજા નથી તો ખાધું કેમ પણ કે ખાધા પછી જ મજા નથી હા આપણી તમે લાઈફ સ્ટાઇલ જો કે દિવસની અંદર કેટલી ટાઈમ્સ આપણે ફરિયાદ કરતા હોય લુખે રીમ

કારણ કે ઇવન સ્વામી એનું કાર્ય ચાલુ છે ચાલુ છે ને ચાલુ જ છે સંતો પણ ચારે તરફ બધા કાર્યરત જ હોય સ્વામી રોજ ના રોજ ની અંદર ટેક્સ રિપોર્ટ દસ દીસ આ તે નાના મોટું કાર્ય ચાલુ જ હોય તમે અમુક ખૂબીઓ જો વિચારશો ને બાપાની આશ્ચર્ય થશે અત્યારે તમને આશ્ચર્ય થશે અમે સેવક સંતો સાથે બધા બેસીને અમે બધી ચર્ચા કરતા હતા હું જાહેરમાં આપને પ્રશ્ન પૂછું છું તમે તો ભક્તો છો વર્ષોથી બાપાને જોવો છો સભા એટેન્ડ કરો છો પ્રસંગો સાંભળો છો અમે તો ભેગા ને ભેગા ફરીએ છીએ અને સેવકો તો ચોવીસ કલાક ભેગા તમને ખૂબી એ જોવા મળશે કે ટીલ નાઇન્ટી તમે સ્વામી બાપાને કોઈ દિવસ જાહેરમાં ઝોલું ખાતા જોયા છે સાચું કહો અમે નથી જોયા સ્વામીને જાહેરમાં ઊંઘતા સભામાં આપણે બધાએ ખેંચી છે બોલો ડોક્ટર સ્વામી ડિસિપ્લિન કરે આમ ડોક્ટર સ્વામી આમ જ કરે આમ એટલે ખાવા પડી જોલું આવ્યું એ પણ ડિસિપ્લિન હોય એ તો અહીંયા આવશે ને ડોક્ટર સ્વામી સમૂહમાં લાભ આપશે પણ હું એમ કઉ છું એવરી બડી અમે તો બધા નાના નાના સંતો તો સભા થતી હોય તો સ્ટેજ ની પાછળ જઈને સુઈ ગયા છે એક એક જણ પારાયણ કરતું હતું પારાયણ ની છે તો પારાયણ વારા કીધું કે ભાઈ આ એક જણ બધા સુવે બહુ સુવે છે કારણ કે સુઈ ગયા તો પ્રોપર આવે ને રીતમમાં તો પેલા કે એકાદ વારા પણ જો ટેલિંગ યુ ઓનેસ્ટલી આટલી બધી ઉંમર આટલા બધા કાર્યરત હોવા છતાં સ્વામી શ્રી હેઝ નેવર બીજો પ્રશ્ન પૂછ્યું ક્યારેય તમે સ્વામીને જાહેરમાં ત્રણ ત્રણ કલાક સભામાં બેઠા હોય કોઈ દિવસ બગાસુ ખાતા ટેલ મી એક જણે જોયા હોય તો મને કહો નેવા જાહેરની અંદર આપણે સ્વામીને આપણે કહેતા હોય પણ સભા બેઠી હોય કદાચ આરામ કરવા જતા હોય જતા હોય હોય તો બરાબર છે પણ જાહેરની અંદર સો એટ ધી એજ ઓફ નાઇન્ટી સ્વામી ઇઝ સ્ટીલ લીડર અને કેટલી સ્ટ્રેન્થ છે કેટલા જાગ્રત છે એ તો બરાબર યોગીચંદ સ્વામી એ બાપાને કીધું કે બાપા કે અત્યાર સુધી અમે બધા સેવકો છીએ આપણું તમે વિચારજો પોતાનું સ્વામીને ને ક્યારે પગમાં ઠેસ વાગી નથી આપણે તો ખાલી બાથરૂમ તું બેડરૂમ હોય ને એમાંય કેટલી વાર છે ને ખાટલાનો પાયો ઘરી જાય પગમાં અને પછી ગાળો મૂક્યો ખાટલો અને સ્ટૂલ ભાન પડે છે કે નહીં છેવટે છે ને કઈ ના હોય તો આપણું પોતાનું બૂટ વાગે બારનું તો વાગે જ કો બોલો હું કહું નાની નાની વાત છે હું તમને અનુભવમાંથી માંથી કઉ છું અને સ્વામીનું વિચરણ એટલે ઓછું બેડરૂમ તું બાથરૂમ છે પંદર હજાર ગામ અત્યારે તમે ગાડી જુઓ છો ઇન્ડિયાની અંદર ગાડી જઈ જ ના શકે ટેકરા હોય ટેકરી હોય પાણી હોય નદી હોય સ્વામી ટ્રેનની પાછળ દોડ્યા છે ટ્રેનના પાટા ઉપર ચાલ્યા છે ક્યાં ને ક્યાંય બહુ શાંતિથી આવું ખાલી વિચાર આપને આપું છું ઘરે જઈને વિચારજો વી શુડ બી પ્રાઉડ ઓફ ધ સ્પીરિચ્યુઅલ લીડર હુ વી હેવ ઇઝ નોટ ખાલી ગાદી પર બેસીને તમને ઉપદેશ આપે છે યઝ ડવરીથીંગ એક વાર હજુ ઠેસ વાગી નથી એક વાર ઠેસ નહીં હજુ આગળ વિચારજો કોઈ દિવસ તમે સ્વામીનો ઉદાસ ચહેરો જોયો છે વાર નહીં તમે એમને બેઠા હો ને આપણે હજાર જન મળતા હોય બોલો હું તમને ખાલી અહીંયા બેસાડ દઉં સ્ટેજ ઉપર અને હજાર જન તમારી પાસે પસાર થાય ને તમે બોલો હસી હસી ને આનંદમાં રહીને થાકશો આનંદી થી બહુ સહેલો નથી વી કેન સી વી કેન બી હેપી એન્ડ એન્જોય હેપીનેસ બીકોઝ વી આર સેડ જો તમને કોન્ટ્રાસ્ટ મળે ને હા બીકોઝ આ બધું જ તમે જમવા બેસો તો બધું લેવું પડે ને એકલું ઘડ્યું ઘડિયું ખાઓ તો શું કે પછી મોડું ભાંગી જશે ઘડિયાથી મોડું ભાંગશે અથાણું લેવું પડે ને આ કરવું પડે ને તે કરવું પડે મિક્સ કરી કરીને એ બધું કરવું પડે એકલું ઘડિયું તો ચાલે નહીં હું એમ કઉ છું પણ સત્પુરુષ અખંડ આનંદમાં લુ કે ધ બ્રાઇટનેસ એ જે કરે જેને જેને સ્વામીના દર્શન કર્યા છે હી સ્ટીલ આવર લીડર અ ગ્રેટ લીડર એટ નાઇન્ટ અત્યારે એમની હું ખાલી એક સાહજિક પ્રસંગો છે તમને કઉ છું કે હમણાં જ અમે ત્યાં હિંમતનગરનો આખો પ્રસંગ હતો અને હિંમતનગરની ખાત વિધિ પતી પછી સ્વામી તરત જ બીજા દિવસે હિંમતનગરમાં મંદિર રીતના બાંધવું ને એની મિટિંગ શરૂ કરી વર્ષો સુધી આપણે સ્વામીની જોડે બધા મિટિંગો એટેન્ડ કરી છે પણ આ પહેલી વાર આવો વિચાર આવ્યો આમ પ્લાન ખોલ્યો બરાબર સ્વામીજી નો વ્હીલચેર ઈશ્વર સ્વામીના વડીલ સંતો છે ને બે ત્રણ સંતો એ આમ ખુરશી પર બેઠા હોય અને બીજા સંતો જે નાના નાના સંતો હોય જેને મિટિંગમાં હાજર રહેવાનું હોય એ પછી મૂંઝાય ખુરશી પર તો બેસીએ નહીં એટલે ઘૂંટણ ઉપર એટલે થોડાક અડધી હા અને થોડાક ઊભા હોય એટલે આખી મિટિંગ કેવી થાય બુફે મિટિંગ થોડા ઊભા હોય થોડા બેઠા હોય પીપલ ડોન્ટ નો કે એને શું કરવું આગળ મિટિંગ ચાલુ થઈ સ્વામીની રીત કેવી છે આમ પ્લાન લીધો સ્વામી આંગળી મૂકી પ્લાનમાં એટલે પછી સ્વામી ધીરે પૂછ્યું કે અહીંયા આગળ આ શું છે શાંતિથી જોજ સાંભળજો આ એટલે તરત જ જે કોઠારી સ્વામી હોય ને હિંમતનગરના સંત એને કેવો મને કે બાપા અહીંયા એક દરવાજો છે અહીંયા બે દાદરા છે આમ છે પણ સ્વામી આંગળી ત્યાં ને ત્યાં જ રાખે આમ એટલે સ્વામી કે એટલે પછી એમાં હાઈટ એટલે કે બાપા આ ત્રણ ફૂટ ઊંચું છે ઉપર સાત ફૂટ છે પછી આ છે કે કેનું થશે આ એટલે કે બાપા થાંભલા પથ્થરના ઉપર આ પથ્થર નીચે કોન્ક્રીટ આ બધું ચર્ચા શરૂ થઈ જાય આખી હું તમને ઇનસાઇડ વ્યૂ આપું છું હવે સ્વામીની આંગળી ત્યાં જ હોય એટલે સ્વામી કે આમ એટલે તો એટલે તરત અક્ષય મુનિ આવી જાય અક્ષય મુનિ એની જ વાત સમજાય કે બાપા આમાં આટલી હાઈટ છે કારણ કે અક્ષય મુનિ એમ લાગે કે પેલા સ્વામી બરાબર સમજાઈ શક્યા નથી એટલે અક્ષય મુનિ કે એમાં વાત કરતા કરતા એ બધી એ બધા પ્લાન કાઢે એક પ્લાન લપસી પણ જાય પાછો પ્લાન ઉપર મૂકવાનો આ તે બધું જ આખું સેટ થતું હોય એમ બધી ચર્ચા ચાલે એમાં અક્ષય મુનિ બધું સમજાવે એટલે સ્વામી તો પછી આ આમ કે છે એનું શું થાય એટલે એ લાગે કે સ્વામી જુદું કે છે અક્ષય મુનિ જુદું કે બાપા આ બે એવું છે આ બે એવું કેવા માંગે છે કે આમ થાય આમ થાય આમ થાય આમ થાય ત્યાં સુધી સ્વામી ઈશ્વર સ્વામી સામે જોવે એટલે ઈશ્વર સ્વામી ઉભા થઈ જાય એ કે બાપા આ છે ને આનો અર્થ એ છે કે આ થોડુંક આટલી જ હાઇટ નું રહેશે આટલો જ દરવાજો થશે આમ થશે તેમ થશે અને છેવટે હું બેઠો હોય હું બાકી રાખ્યો હોય તો બાપા બધાનો અર્થ એકલ જ છે લાખો સમૂહનો પાછો વિચાર આપીએ કે બાપા બધાનું મનમાં આમ છે છે ને તેમ બધું પછી સ્વામી આંગળી લઈને બીજે મૂકે આખી મીટિંગ પતી ને એટલે પછી મેં સ્વામીને ખાલી કીધું સાહજિક બહુ હસ્યા છે બાપા એટલે મેં કહ્યું બાપા હવે મને ખબર પડી મેં કહ્યું તમે તો જાણો જ છો પણ જયારે એક જણ કે પછી બીજો કે ત્રીજો કે ચોથો કે પાંચમો છઠ્ઠો કે ને છ છ વાર આ વાત રિપીટ થાય તમે એક કામ કરો છો કે આ બધા છ એ છ સરખું સમજે છે કે નહીં સ્વામીની મીટિંગ ઇઝ ધેર ટુ બ્રિંગ અસ ઓલ ઓન ધ સેમ પેજ એક વાર ઇફ યુ બ્રિંગ યોર ટીમ ઓન ધ સેમ પેજ યુ ડોન્ટ હેવ ટુ ટેલ ઇટ એનીથીંગ આપણને પ્રશ્ન શું થાય છે ખબર ઇન્સ્ટ્રક્શન આપી દે વી બોધર કે આ બધા સેમ પેજ ઉપર છે કે નહીં બધા ચારે બાજુ તાણે ને પછી આપણો અડધો ટાઈમ કોન્ફ્લિક રિઝોલ્વ કરવામાં જાય કે ભાઈ કેમાં આમ કે સ્વામી સમ સૃભાવ એકતા આ બધું જ આપણે જે કંઈ સત્સંગ કરીએ છીએ બધું સરખું ભેગું થાય ઇવન એટ ધી એજ ઓફ નાઇન્ટી ઇવન ધ સ્મોલેસ્ટ થિંગ સ્વામી કરે છે ને એ આપણા તમામના હિત માટે નાનામ નાનું તમે એમ માનવાની જરૂરત નથી કેટલા ઊંડા ઉતરે છે ખબર અત્યારે લેટર્સની અંદર પણ કેટલા ઊંડા એમની આખી દ્રષ્ટિ જુદી છે હમણાં અમે પરદેશ આવવાનું થયું એ પહેલા લગભગ ત્રણ ચાર દિવસ હતા એમાં મને એકદમ સાડા પાંચ વાગે એવો વિચાર આવ્યો કે બાપા અત્યારે રૂમમાં શું કરતા સલાહ હું જઈને દર્શન કરી આવું એટલે હું જો સ્વામીની અમદાવાદની રૂમમાં દર્શન કરવા જતો એ પહેલા ઈશ્વર સાંઈની ઓફિસ રૂમમાંથી પસાર થયો તો ઈશ્વર સ્વામી બીમાર હતા એટલે આરામમાં હતા ઉપર ગયો તો ઋષિરાજ સ્વામી જે આખો ઉતારો સંભાળતા હતા એ પણ કંઈક આરામ માં હશે સેવકો રૂમ માં ગયો તો વલ્લભ સ્વામી આરામ માં હતા અને યોગીચંદ સ્વામી સ્નાન કરવા ગયા હતા પછી હું સ્વામી રૂમ માં ગયો તો સ્વામીની રૂમ નો બારણું ખોલ્યું ને તો લાઈટ ચાલુ બાપા પત્રો વાંચતા હતા ધર્મચંદ સ્વામી નીચે બેઠા હતા ઓકે સ્ટીલ અત્યારની હું વાત કરું છું વાંચતા હતા એટલે ઘણી પછી હું અંદર રૂમ માં ગયો અને પછી મેં સ્વામીને આમ કર્યું તો સ્વામી તો જોવાય નહીં એવું નથી આપણે તો કંઈક રાત જોતા કંઈક ડિસ્ટર્બન્સ આવે ને તો તરત જોઈએ શું થયું કે વી વોન્ટ ચેન્જ સ્વામી આરામથી પત્ર વાંધતા હતા એટલે પછી મેં સાઈડમાં ઊભા રહીને સ્વામીને ખાલી કીધું મેં કહ્યું બાપા તમે આમ કંટાળી ન જતા એક પછી એક એક પછી એક પછી પત્ર વાંચ્યા જ કરો છો તો હી ઇગ્નોર્ડ સ્વામીનું પાછું એક બીજી પણ એક સ્ટ્રેન્થ છે કે હી હેઝ ધીસ અમેઝિંગ અબિલિટી ટુ ઇગ્નોર યુ ઇફ યુ વોન્ટ ટુ ઇગ્નોર યુ હી કેન એટલે એમને બીજો પત્ર લીધો કઈ જોયું નહીં અને બોલ્યાય નહીં ને બસ રીડિંગ એટલે મને હવે થયું કે હવે પછી બીજી વાત કરી મેં સ્વામી અમે તો કેટલાય જન્મ લઈશું ને ત્યારે આટલા પત્રો અમે વાંચીએ હકીકત બોલો આપણે એક પત્ર લખવું હોય ને તો માંડ મહિના પહેલા વિચાર આવે અને પછી પત્ર લખીએ અને આ ઈમેલના યુગની અંદર હે પત્ર તો ગુમ જ છે પેલો બિચારો સામેથી એક પાનું ભરીને ઈમેલ લખે તો આપણે તો શું લખવાનું ઓકે પેલો હાંફી જાય પેલો વિલ ડુ મે આટલું મોટું લખાણ લખીને આપે મે બી લખીને તમે મોકલી દો ઓકે એટલું નાનું નાની જ બધી બધું આખું ટર્મિનોલોજી થઈ ગઈ ઇમોશન એ બધા એકદમ કોમ્પેક્ટ થઈને પહોંચતા હોય હા એટલે એ બધું જ ચાલતું હોય એ દુનિયાની અંદર આટલા મોટા મોટા પત્રો સ્વામી શાંતિથી વાંચતા હતા પણ મેં બીજી વાર વાત કરીને સ્વામી ઇગ્નોર મી ટોટલી એક વાત નહીં બોલવાની સામે જોવાનું નહીં પછી મને લાગ્યું કે હવે કંઈક આપણે એટલે મેં મારી કલ્પનાની વાત કરું છું મિડ સેન્ટેન્સમાં બાપા સ્ટોપ મી મેં ધીરેને એવું કીધું મેં મેઘ બાપા કે મને લાગે છે કે કોઈ સરકારી અધિકારી એટલે હું શું બોલવાનો હતો કે કોઈ સરકારી અધિકારી પણ આટલા કાગડિયા ન વાંચે એટલા તમે હજુ અડધો સેન્ટેન્સ પૂરો કર્યો મને લાગે છે કે કોઈ સરકારી અધિકારી બહુ હોશિયાર છે તમારા તમામ પત્રો ને સ્વામી છે ને એ પ્રેમના પત્રો સમજે છે હવે તમે મને તમારા હૃદય પર હાથ મૂકી કહો આપણા પત્રો પ્રેમના પત્રો હોય પ્રશ્નો જે પ્રશ્નો તમે મહિનાઓથી પાર ન પામી શકતા હોય ક્યાં જાય બાપા પાસે જે પ્રશ્નો તમે ભગવાનને પ્રાર્થના કરી કરીને થાકી ગયા અને સોલ્વ ન થાય એ ક્યાં જાય જે પ્રશ્નો તમે તમારા સ્વજનો કુટુંબી રેલેટિવને સોંપ્યા હોય ને વણસ્યા હોય એ ક્યાં જાય બધું જ બાપા પાસે અને જે તમને પાછા છેલ્લે ઘણા તો હોશિયાર કે સ્વામી આ સિવાયના બીજા કોઈ બારા જાણે કે અજાણે પ્રશ્નો એનાય તમે જવાબ આપજો લે આ કેવો છો સરકારી તંત્ર છે કે યુ હેવ અ પોપ પ્રશ્ન મારા જવાબદારી મારી કઈ જ નહીં આ બધા જ પ્રશ્નો સ્વામી કન્સીડર્સ લેટર્સ ઓફ લવ કેમ બિકોઝ હી કન્સીડર્સ યુ એઝ હિઝ ઓન કેટલા પ્રેમથી સ્વામી કે એટલે પછી તે વખતે મેં કીધું મેં કહ્યું બાપા આ બધું તંત્ર છે ને તમારે સુધારવું પડે કે તમે આટલા પત્રો વાંચો અત્યારે આ ઉંમરે થાકી ગયા હોય નાઇન્ટી એ તો માણસ થાકી જાય

જે કાંઈ એ કાર્ય કરે છે સજાગ થઈને આપણા માટે સતત કાર્ય કરતા જ રહે છે એ શું માને છે એ જો તમને ક્લિયર થાય ને તો તમને સેવા ઉત્સાહ ભજન ભક્તિ કરવામાં ક્યારેય મોડપ નહીં આવે સ્વામી શું માને છે ખબર કે ત્યાં આગળ સ્વામી જયારે આ વોટર શો નું ઉદઘાટન થયું એ શો નું ઉદઘાટન પછી ડોક્ટર કિરણભાઈ હતા અને અમે બધા હતા અમે સ્વામીને આ બધી જ વાત કરી નેવું વર્ષની ઉંમરે પણ આપ સારું કામ કરો છો આટલું બધું મહેનત કરો છો મોઢા પર એક કરચલી નથી તબિયત સારી છે એટલે ડોક્ટર કિરણ દોશીએ સ્વામીને શું કીધું કે બાપા જયારે બે હજાર સાતમાં તમે જયારે અમેરિકા આવ્યા ને ત્યારે અમેરિકાના બે ડોક્ટરને અમે ખાલી કીધું કે તમે પ્રમુખ સ્વામીને આવીને વિઝિટ કરો હવે ડોક્ટરને કારણ આપવું પડે ને કેમ પેશન્ટ નથી આવી શકતો એટલે અમે કીધું કે ઇઠ્યાસી વર્ષના એક પેશન્ટ છે એટલે તમે એને મળવા આવો એક ડોક્ટરો જ્યારે રૂમમાં આવ્યા ને ત્યારે મારી સામે જોઈને એવું કહેવા લાગે કે ઇઠ્યાસી વર્ષના પેશન્ટ ક્યાં છે એટલે બાપા સામે જ બેઠા હતા એટલે કે બાપા આપની તબિયત બહુ સારી છે બધા રાજી છે આ ત્યારે સ્વામી શું બોલ્યા સ્વામી કે આપણે રોજ રોજ સાંભળીએ કે તમામ સત્સંગીઓ બાઈ ભાઈ હરિભક્તો નાના મોટા જે તપ કરે છે ઉપવાસ કરે છે જે પ્રદક્ષિણા કરે છે પદયાત્રા કરે છે ભજન ભક્તિ ને વાંચન જે કરે છે તો એની ભક્તિએ કરીને અમારું સ્વાસ્થ્ય સારું રહે છે કોઈ કાળે તમે એમ માનતા નહીં તમે કંઈક ઉપવાસ કર્યો કે ચાતુર્માસના નિયમ લીધા દે ડોન્ટ ગો ટુ વેસ્ટ એવરીથિંગ ગોઝ ઇન્ટુ રીબિલ્ડિંગ સ્વામીજી હેલ્થ સ્વામી માને છે આપણે શું માનીએ કે બાપાની ભક્તિએ કરીને આપણું સારું રહે છે બરાબર કે નહીં સ્વામી આવી ભક્તિ કરે છે એક પુરુષના કારણે આપણા ને બધું સારું રહે છે સ્વામી એમ માને છે કે આપણી ભક્તિએ કરીને એનું સ્વાસ્થ્ય સારું રહે છે આવા ગુરુ તમે ક્યાંથી લાવવાના છે બીજે જે ગુરુ મહારાજ મળે એ આપણને કોઈની નિંદા નથી કરતા પણ એના મનમાં આટલી બધી આત્મીયતા ન હોય કેટલી આત્મીયતા કે સ્વામીને આ વખતે ત્યાં મધુવન ત્યાં છે ને ત્યાં આગળ સ્વામીને કઈક ચાર પાંચ દિવસ આરામ કરવા જવાનું હતું ડોક્ટરો બધા આવીને સ્વામીને સમજાવવા લાગ્યા કે બાપા આપણે એવી રીતના ન જઈએ આપણે મંદિરમાં જઈએ કદાચ તમે જશો તો પછી શું છે વિચરણ ચાલુ થઈ જાય પાછું વિચરણ તો ચાલુ જ છે પણ બધા હરિભક્તો કે સ્વામી મારે ત્યાં ચાર દિવસ મારે ત્યાં ચાર દિવસ પાંચ દિવસ પાછું સ્વામીની હેલ્થ વણશે એટલે બધા ડોક્ટરો અને અમે સંતો બધા સ્વામીને સમજાવવા પ્રયત્ન કરે સ્વામીની સમજણ જોજો એટલે સમજૂતીમાં શું આપી કે બાપા સ્વામીએ શું કીધું કે હું વચન આપીને બેઠો છું ઈવન એટ ધી એજ ઓફ નાઇન્ટી વેન હી હેઝ અ રીઝન ટુ ઇવન સે નો હી ઓનર્સ ઇઝ વર્ડ આપણે અંતદ્રષ્ટિ કરવી જોઈએ કે આપણે સ્વામીને જે જે વચન આપ્યું હોય આપણે ઓનર કરીએ જ ઓનર કરીએ જ અંતદ્રષ્ટિ કરવી પડે આપણે કહીને જઈએ કે મહારાજ હું રોજ પાંચ માળા ફેરવીશ હું આ કરીશ તે કરીશ કેટલું નાની નાની વાત છે આપણે કે હું વફાદાર રહીશ કે હું ભજન ભક્તિ કરીશ નિયમ ધરમ પાડીશ જે શક્તિ હોય હું એમ નથી કેતો કે બધા સરખા જ છે કોકને નાનું મોટું વધતું ઓછું હોય પણ આપણે આપણા ઓનર કે સ્વામી કે હું વચન આપીને બેઠો છું મારે જવું જ પડશે બરાબર છે તમે મને વહેલા વાત કર્યો તો કદાચ આપણે કે ના જઈએ એ બધી વાત છે સ્વામી કે પછી બધાએ વાત શરૂ કરી સાંભળજો બધા કે બાપા આપની ઉંમર નાઇન્ટી થઈ છે હવે આપને એક પણ ઇન્ફેક્શન ઇન્ફેક્શન થાય ને તો પ્રતિકાર શક્તિ એવી ના હોય કે જેથી કરીને ચેસ્ટનું ઇન્ફેક્શન માંથી બહાર આવે પછી દ્રષ્ટાંતો આપ્યા તે વખતે છે ને મોટા મોટા બે ત્રણ નેતાઓ હતા જ્યોતિ બસુન બધા એને થોડુંક ચેસ્ટ ઇન્ફેક્શન થયું તો વેન્ટિલેટર ઉપર હતા અને પછી એ માં ગયા એવા કેટલાય એટી ફાઈવ નાઇન્ટી ઇયર ઓલ્ડ હોય એને જરાક ઇન્ફેક્શનમાં તકલીફ થતી હોય એટલે દ્રષ્ટાંત આપે કે બાપા આમાં તમે તો કેટલાય સમૂહને મળો છો પેલા તો ખાલી એક માણસને મળતા હોય તમે રોજના સો પત્ર લખવાના વાંચવાના ચાર દસ દસ થી બાર મીટિંગ એટેન્ડ કરવાની કેટલું બધું ચાલતું હોય પછી દ્રષ્ટાંત આપે કે સ્વામી કેટલાય ધર્મગુરુઓ છે ને કે કેટલાય ધર્મગુરુ હવે કોઈને મળતા જ નથી એસી વર્ષ પછી

સાય કે તમારે મને બહારના દ્રષ્ટાંત ન આપવા તમારે મને દ્રષ્ટાંત આપવા હોય તો શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ સાય કે મેં શાસ્ત્રી મહારાજ જોયા છે કે પગે વાઘ હોય ઘૂંટણ ફૂલી ગયા હોય કેડ પકડાઈ ગઈ હોય શરીરને અડે ને દુખે તો ગાદલું પાથરીને ગાડામાં સૂતા સૂતા હરિભક્તને ઘરે પધરામણી કરતા મેં શાસ્ત્રી મહારાજને જોયા છે મેં યોગીજી મહારાજને જોયા છે કે એમને છ છ રોગ હોય લોહી તપકતું હોય અને એટલો બધો તાવ હોય તોય હરિભક્તોના બબ્બે માળ ચડતા અને ઘરે પધરામી જતા મેં યોગી માહ્ને જોયા છે સામી કે તમારે મારી આગળ બીજા કોઈના દ્રષ્ટાન ન આપવા શાસ્ત્રી મહારાજના યોગી દ્રષ્ટાંત આપો અને તમે લોકો લખી રાખો શું કે મારો છેલ્લો શ્વાસ રહેશે ને ત્યાં સુધી મારું વિચરણ ચાલુ રહેશે ચાલુ રહેશે ને ચાલુ રહેશે તો આપણને શું થાય જે સત્પુરુષ એને હવે શું અચીવ કરવાનું છે જે સત્પુરુષ આ ઉંમરે પણ આટલા ભીડાની અંદર હરિભક્તોના ભાવ સામે જોઈ એના પત્ર એના પ્રશ્નો એની માટે પ્રાર્થના એની ભલામણ એનું દેશકાળ સારા થાય એની માટે સતત પોતે વિચરણ કરતા હોય તો આપણે જે કાંઈ સમય મંદિર માટે આપતા હોઈએ જે કાંઈ આપણે સ્વામીજી જોડે જોડાણ હોય એ મનમાં આપણા મનમાં ખ્યાલ હોય ને તો ક્યારેય આપણા માથે વિઘ્ન નથી ક્લેરિટી જેટલું સત્પુરુષનું જીવન આપણે વધુ સારું શીખતા થઈશું ને એટલું જ આપણા જીવનની અંદર સુખ શાંતિ અને ક્લેરિટી આવશે જેમ મેં તમને વાત કરી કે બે રીત છે કોઈ પણ વસ્તુ તમે દોષ કાઢકાટ કરો ને તો યુર ઓલમોસ્ટ લાઇક અ ફ્રેક્ચર ફિંગર કોઈ પણ વસ્તુને તમે ફોલ્ટ કાઢકાટ કરો ને તો એમાં તમારી પ્રગતિ રૂંધાઈ જાય છે ત્રીજી રીત છે કે જેની અંદર તમે ભક્તિભાવથી જોડાયેલા હો તો સત્પુરુષ સાથે જેટલા આપણે જોડાયેલા રહીશું જેટલો આપણો સમુદાય આપણે થશું એમાં બહુ જ ફેરફાર સ્વામીનો કેટલું જોડાણ છે શાસ્ત્રીમાં જોગીજી મહારાજ માટે મેં ઘણી આપને આપણે વાત કરી છે પણ એની એ જ વાત હું કરું છું કેટલું જોડાણ છે કે એક વાર બાપા દિલ્હીમાં હતા અને દિલ્હીની અંદર સ્વામી બસ ધર્મચંદ સ્વામી જોડે કઈક પત્ર લખતા હશે એમાં સ્વામીના પગ થોડાક આમ ઊંચા હતા અને ઓશિકુ નીચે હતું ઓશિકુ હું અહીંયા ઘડી દૂર આમ ઉભો હતો સ્વામીએ નાનચંદ સ્વામીને બોલાઈને શું કીધું કે નાનચંદ કે એક બીજું ઓસિકુ મૂકો એટલે પગ થોડાક વ્યવસ્થિત થાય એક ઓશિકો હતો પણ બીજું ઓસિકું મૂકો એટલે નાનચંદ સ્વામીએ પણ બહુ સદભાવથી કીધું કે બાપા હવે ઉભા જ થવાનું છે મૂળ એમના મનમાં શું હતું કે પત્ર મૂકે તો સારું અને સ્વામી થોડા ઉભા થઈને થોડું વોકિંગ કરીને પછી આરામમાં જાય એટલે આરામમાં જવાનો ટાઈમ જ થયો હતો એટલે નાનચંદ સ્વામી એવું બોલ્યા કે બાપા હવે ઉભા જ થવાનું છે અને સ્વામી કે પણ મારે એક પત્ર વાંચવો છે એટલે ધર્મચંદ સ્વામી એમને પત્ર આપ્યો તો સ્વામી કે મારે પત્ર પૂરો કરવો છે એટલે નાનચંદ સાહેબ બાપા આપણે ઉભા જ થવાનું છે હવે એ દરમિયાન હું ત્યાં ઊભો હતો એટલે મેં છે ને સ્વામીને કીધું મેં કહ્યું એક મિનિટ મેં કહ્યું કે ડીસી સાહેબ મેં કહ્યું તમે અહીંયા ઉભા થાવ નાનચંદ સાહેબ મેં કહ્યું તમે અહીંયા ઊભા રહો પછી હું આગળ ઊભો રહ્યો પછી છે ને પ્રિય દર્શન સ્વામી મેં તમે અહીંયા ઊભા રહો અને અક્ષર પ્રેમ સ્વામી મેં કહ્યું તમે અહીંયા ઉભા રહો અમે ત્રણે ત્રણ પાંચે પાંચ સ્વામીની ચારે બાજુ ઉભા રહી ગયા સ્વામી પત્ર હાથમાં પકડેલો મેઘુ સ્વામી મને એક દ્રષ્ટાંત યાદ આવે છે કે એક ઝેન ધર્મગુરુ ઝેન ધર્મ છે એના એક ધર્મગુરુ એને એના શિષ્યોએ પ્રશ્ન પૂછ્યો શું પ્રશ્ન પૂછ્યો કે વોટ અકોર્ડિંગ ટુ યુ બરાબર કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ વર્લ્ડ કે તમારી દ્રષ્ટિએ દુનિયામાં સૌથી અગત્યમાં અગત્યની ચીજ વસ્તુ કઈ છે એ ધર્મગુરુને એના શિષ્યએ પ્રશ્ન પૂછ્યો અને એ ધર્મગુરુએ શું જવાબ આપ્યો ખબર કે વોટ એવર માય ગુરુ હેપન ટુ બી ડુઈંગ એટ ધેટ મોમેન્ટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ વર્લ્ડ મારા ગુરુ જે તે સમયે જે તે ક્રિયા કરતા હોય એ દુનિયામાં સૌથી અગત્યમાં અગત્યની ક્રિયા છે એવું જયારે મેં વાત કરી ને એટલે નાનચન સ્વામીએ તરત જ ઓશીકુ પગ નીચે મૂકી દીધું અને સ્વામી શાંતિથી પત્ર વાંચવા બેસી ગયા અને પછી સ્વામી શું બોલ્યા સ્વામી કે આપણો સંપ્રદાય છે ને ગુરુ પ્રધાન છે ગુરુમુખી છે અને ગુરુ સામે તમે દ્રષ્ટિ રાખો તો તમારા જીવનના તમામ પ્રશ્નો હલ થઈ અને ભગવાન સાથે જોડાણ થાય છે જેટલા નજીક તમે સ્વામીની અંદર પહોંચશો ને કારણ કે એની અંદર ભગવાન સિવાય બીજું કંઈ છે જ નહીં આ હું ને તમે નથી કહેતા શ્રીજી મહારાજ પોતે પ્રથમના સાડત્રીસના વલસાણમૂતમાં ચોખ્ખી વાત કરે છે મહારાજ કે છે કે એવા જે સંત છે એના દર્શન ભગવાનના દર્શન તુલ્ય છે એવા સંતની ચરણ રજ અમે માથે ચઢાવીએ છીએ એવા સંતને અમે નિરંતર હાથ જોડીએ છીએ એને દુખવતા થકા મનમાં અમે બીએ છીએ ભગવાન પોતે એમ કે છે અને શ્રીજી મહારાજ પ્રથમના માં શું કે છે કે એવા સંતના પગમાં ચાલનારા ભગવાન છે આંખમાં જોનારા ભગવાન છે હવે તમે વિચાર કરજો એ સંતની પ્રાપ્તિ થઈ હોય એના વિશેષ ને વિશેષ આપણે નજીક જઈએ તો બધી જ ક્લેરિટી મળે છે દેર ઇઝ નથિંગ દેટ વી આર અવેર ઓફ નથિંગ દેટ વી આર ડિવોઈડ ઓફ બધું જ આપણને પ્રાપ્તિ થશે પણ પ્રોવાઈડેડ આપણે ક્લેરિટી કરી અને વી ગો ઇન ઇન ઇન્ટ્રોડક્શન આપણે આપવા જઈએ ને ત્યારે આપણા મનમાં દ્વિધાન બધું થતું હોય પણ આ ટૂંકું તમને કરીને વાત કરીને આપણે પૂરું કરીએ કે બાપા પોતે નડિયાદ હતા અને નડિયાદમાં કિશોરોનો કિશોર દિન હતો છાત્રાલયનો એન્યુઅલ ડે અને એમાં છાત્રાલયના એન્યુઅલ ડેની અંદર બધા કવિઓ તો ભેગા થયા હોય એટલે બધા છોકરાઓ એક કવાલી બનાવી હતી જયદીપ એ કવાલી ગાતા હતા અને કવાલી કેવી હતી કે પ્રમુખ સ્વામી કોણ છે અને એમાં પાછો કવાલીમાં તો બધા પૂછે ને બધાને કે આ સૂરજ પૂછે છે ચાંદો પૂછે છે સિતારો પૂછે છે નદી પૂછે છે સમુદ્ર પૂછે છે કે પ્રમુખ સ્વામી કોણ છે પ્રમુખ સ્વામી કોણ છે પછી પાછું આવે કવાલી પાછું કેવું હોય ખબર છે એકની એક વાત બહુ વારે વારે આવે બાબે બે વાર પૂછે આ સૂરજ પૂછે છે ચાંદો પૂછે છે સમુદ્ર પૂછે છે ના પૂછે છે તે પૂછે છે કે પ્રમુખ સ્વામી કોણ છે હવે એ પાછી કવાલી દસ મિનિટ ચાલે અને એમાં પૂછપૂછ કરે જવાબ આવે પણ જવાબ પાછો નાનો આવી જાય પાછો પૂછ્યા જ કરે એટલે સ્વામી બેઠા હતા માડા લઈને પછી બહુ પૂછવાનું ચાલ્યું ને એટલે પછી બાપાના આશીર્વાદ નો વારો આવ્યો એટલે બાપા એ શું કીધું કે સ્વામી ક્યાં ક્યારના પૂછપૂછ કરે છે સાય કે હું તમને કહી દઉં કે પ્રમુખ સ્વામી કોણ છે અને સ્વામી જે બોલ્યા સાય કે પ્રમુખ સ્વામી એ ભગવાન ના ભક્ત છે કે પ્રમુખ સ્વામી એટલે યોગીજી મહારાજ ના શિષ્ય છે અને પ્રમુખ સ્વામી એટલે સ્વામિનારાયણ ના સાધુ છે કોઈ જગ્યાએ આ ઇન્ટ્રોડક્શન ની અંદર એવું નથી આવ્યું કે પ્રમુખ સ્વામી એટલે કે જેને આઠસો મંદિરો બનાવ્યા કોઈ જગ્યાએ એવી વાત નથી આવી કે પ્રમુખસ્વામી મહારાજ એટલે કે જેને ગાંધીનગર અક્ષરધામ ને દિલ્હી અક્ષરધામ બનાવ્યું પ્રમુખ સ્વામી એટલે જેને એટલાન્ટા હ્યુસ્ટન શિકાગો ટોરોન્ટો એલે ન્યુજર્સી બધામાં મંદિરો કર્યા એવું નથી કીધું સ્વામી કે પ્રમુખ સ્વામી એટલે જેને આઠસો સંતો બનાવ્યા કે જેને થી વધારે નાની મોટી શાળાઓ બનાવી જેને હજારો ઘર કરીને પીડિતોને આપ્યા એવું કોઈ જગ્યાએ રેફરન્સ પર નથી આવ્યું સ્વામી હેઝ નેવર ઇન્ટ્રોડ્યુસ હિમસેલ કે એના મનની અંદર એ બધી સિદ્ધિઓ છે ને એનાથી ડિટેચ છે એ ત્રણ જ વસ્તુ જોડે એટેચ છે એ સ્વામી એ વાત કરી શું કે પ્રમુખ સ્વામી એટલે ભગવાનના ભક્ત ભગવાનના ભક્ત એટલે થવું બહુ સહેલું નથી બહુ અઘરું છે આપણે તો કેવું છે ખબર છે સમૂહ લેબલ લાગી ગયું છે એટલે પેકેજમાં ઘરી ગયા છે એટલે હા એક એક દાણો જો દબાવવા બેસે ને તો આપણને જ ખબર પડે કે ભાઈ સાહેબ રહેવા દો અત્યારે તો હું ખાલી કહું છું હમણાં જ આવતી સભામાં શરૂ થાય કે આવતી સભાની અંદર તમારી રવિ સભાની અંદર સ્પેશિયલ કેમેરા મૂકવામાં આવવાના છે અને આ સ્ક્રીન ઉપર તમારા મનમાં જે ચાલે છે ને એ દેખાડવામાં આવશે તો સભા ખાલી રહે કે નહીં સ્ટેજ પણ ખાલી રહે કારણ કે આપણને લાગે સારું જો આ મનની વાત બધી આવશે આમ છે તેમ છે કેટલું ડેન્જરસ છે પણ સ્વામી તમારા મનનું પણ જાણે છે હું પ્રમુખ સ્વામી એટલે આ બધી આપણને વાતો લાગે તમે આપણે કેટલી વાર છે ને કેનેડા પાર્લામેન્ટ નો પ્રસંગ કયો હશે ને સાંભળ્યો છે પણ પુટ સેલ્ફ ઇન ધેટ સિચ્યુએશન પ્રેક્ટિકલી પાર્લામેન્ટ છે પ્રાઇમ મિનિસ્ટર છે ઓલ ધ મેમ્બર્સ આર ધેર પેલો ઇન્ટ્રોડક્શન આપે દસ મિનિટ કે પ્રમુખ સ્વામી ઇઝ ધીસ એન્ડ પછી કે વી રિક્વેસ્ટ પ્રમુખ સ્વામી ટુ રાઈઝ આવી રીતના તમે ફસાઈ ગયા હો અને પેલા નામ દીધું એમને ઉભા થવાનું તો સમજાય તે વખતે સ્વામી ન ઉભા થયા અને નિર્ભય સ્વામીને ઠાકોરજી લઈને ઉભા કરવા આપણે તો યુક્તિ કરી આપણે ઠાકોરજી લઈને ઉભા થઈ જઈએ કારણ કે બેઉ થઈ ગયા એમાં સમૂહમાં તો આવી ગયું કે નહીં મિક્સ દેર ઇઝ અ વે આઉટ સ્વામી નિર્ભય સ્વામીને ઠાકોરજી લઈને ઉભા કરે ને એ બહુ જ અઘરું છે બહુ જ અઘરું છે પ્રેક્ટિકલ વિચાર કરજો એના માટે ભગવાન સિવાય કોઈ મોટી હસ્તી નથી બધું જ ભગવાનને અર્પણ કરે છે અને એક લેશ માત્ર એના સ્વપ્નની અંદર પણ તમે કંઈક બીજો વિચાર કરવા ને તરત જ સ્વામી તમને રોકી દે બધું જ જાણે છે પણ બધું જ ભગવાનને સમર્પણ બીજી વાત સ્વામીએ કરી કે યોગીજી મહારાજના શિષ્ય જે કઈ કરે છે ને બધું ગુરુને અર્પણ કેટલી શ્રદ્ધા ગુરુમાં ખબર છે કે અમે તો અક્ષરધામ દિલ્હીમાં બધા બનાવવામાં સેવામાં ભેગા હતા એટલે અમને ખબર છે કે બાપાનો જ સંકલ્પ છે બાપા એ જ બધું કહ્યું છે નાનામ નાની બોટ રાઈડ આ તો ખાનગી વાત જાહેરમાં કરી છે સામાન્ય રીતે તમે ડિઝનીમાં કે બધી જગ્યાએ જાઓ ને કોઈ પણ આવી ડાર્ક રાઈડ કે છે બોટ રાઈડ જે અંધારામાં જ લઈ જાય પછી બધું દેખાડે એ ચાર મિનિટથી વધારે હોય નહીં કોઈ જગ્યાએ આપણે લાગ્યું કે આપણું થોડુંક બધું કહેવું છે જાજુ છે તો આપણે આઠ મિનિટ કરીએ બાપાએ જોઈને તો બાપાએ સજેશન કર્યું સ્વામી કે આમાં તો પોકી નહીં વળાય ડોકરી જશે પેલો આ જોવે કે આમ જોઈએ સામે કે લાંબુ કરો એની માટે પૈડા પણ બાપાએ મંગાય પોતે અને બાર મિનિટની બોટ રાઈડ કરી કોને સ્વામી નાનમ નાની વાત હવે આ બધું ક્યાં યોગી બાપાના સંકલ્પની વાત તો એ સ્વામીએ એટલું બધું દ્રઢ કરાવી દીધું ને અમને મનમાં એમ થઈ ગયું કે અમે જ સરું કે જો યોગી બાપાના સંકલ્પે અને બાપાની દયાથી આ કામ થયું છે વારે વારે યોગી બાપા યોગી બાપા શાસ્ત્રીમાં શાસ્ત્રીમાં ક્લાઇમેક્સ ક્યાં છે કે આ વખતે સ્વામીજી ત્યાં આગળ બધું વોટર શો નું આ બધું બધું પત્યું અને એ બધી સમુદાયની અંદર બીજી બધી વાતો ચાલતી હતી એમાં એક પ્રસંગ સ્વામીને યાદ કરાયો કે થોડા સમય પહેલા સ્વામી ગાંધીનગર હતા અને ગાંધીનગરમાં ગાંધીનગર અક્ષરધામ અક્ષરધામ તમે બધી વાત કર કર કરો છો કે યોગી મા સંકલ્પ યોગી મા ના સંકલ્પે પણ મેં કે આ બધી વાતો તો યોગી બાપાને ક્યાં હતી જ આ વોટર શો થાય ને તોય બાપા કે યોગી બાપાના સંકલ્પ લે હવે વોટર શો નો જન્મ જ નતો તો કેમનો આવી કલ્પના ને બધું કરે તો સ્વામી અમને કે તમને બધી ખબર ના પડે કહ્યું પછી આપણે કહીએ કહ્યું બાપા બધી ખબર પડે છે એટલે હું એ રીતના બોલ્યો કહ્યું સ્વામી કે આ બધું તમે વાત કર કર કરો છો કહ્યું મને એમ લાગે છે કે તમને થોડીક ભ્રમણા છે આમાં યોગી મહારાજ ક્યાં આમાં ઇન્વોલ્વ છે કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ વાતમાં આ જૂનો પ્રસંગ આખો યાદ કર્યો કે બાપા તમને કઈક ભ્રમણા થાય છે કે આમાં યોગી બાપા અને સ્વામી પછી છે ને એકદમ ઉભા રહી ગયા ચાલતા હતા શું આ જતા હતા સ્વામી કે મને ભ્રમણા થાય છે સ્વામી કે જો સમજી રાખજો આ જે કાંઈ થાય છે ને એ યોગી મહારાજ ને શાસ્ત્રી મહારાજ ના સંકલ્પે થાય છે જે કાંઈ તમે પણ કાર્ય કરી શકો છો એ બધા એની દયાથી થાય છે પછી સ્વામીએ શરૂ કર્યું સ્વામી કે આ પૃથ્વી ફરે છે ને એ યોગીજી મહારાજની દયા સ્વામી કે તમે શ્વાસ લો છો ને બધા સંતો હતા કે શ્વાસ લો છો ને યોગી બાપાની દયા સ્વામિકા અંદર લોહીનું પરિભ્રમણ થાય છે ને યોગી બાપાની દયા સ્વામી કે યોગી બાપાના સંકલ્પે હૃદયના ધબકારા ચાલે છે અને પછી ધીરે રહીને શું કહે સ્વામી કહે કે આ હાથ પોતાનો સ્વામી કે આ હાથ મેં ઊંચો કર્યો ને એ યોગી મારાથી દયા અને એની દયા ન હોય ને તો ઉપલો ઊંચો કરેલો હાથ પણ આપણે નીચે લાવી શકતા નથી એટલે સ્વામી કે ભ્રમણા તો તમને બધાને થાય છે કારણ કે મારું તો બરાબર છે આ યાદ રાખજો કે આટલું બધું એટેચમેન્ટ સ્વામીને પોતાના ગુરુ માટે હોય કેન યુ બિલીવ ઇટ વાય ઇઝ ઇ હેપી ટ્વેન્ટી ફોર વર્ષની ઉંમરે પણ એક એક પત્રના ડિટેલમાં જાય એમને આશીર્વાદ આપતા જ નથી તમે મનમાંથી કાઢી નાખજો કે અમે સ્વામીને કાગળ લખ્યો એટલે બાપાએ પ્રાર્થના કરી ને એવું નહીં પ્રસંગ કે હરિભક્તે પોતાના પ્રશ્નો લખ્યા હતા દીકરા માટે કોકના આશીર્વાદ માટે દીકરી માટે પછી પેલા માટે પછી એને એક વાત લખી એક જ સેન્ટન્સ આખા પાનામાં એક સેન્ટન્સ કે હવે સ્વામી છે ને મારી ઈચ્છા છે કે આફ્રિકામાં માઇન્સ ખરીદવી આફ્રિકામાં માઇન્સ ખરીદવી એટલે જયારે સ્વામીએ લગભગ દસ બાર આશીર્વાદ આપી દીધા કે એનું આમ કરવાનું ના કરજો હા કરજો બધું કહી દીધું હોય આફ્રિકામાં માઇન્સ ખરીદવી એનો વ્યવહાર પણ સારો હતો આપણે શું કહીએ હા ખરીદો એટલે સ્વામી મને પૂછવા લાગે સ્વામી કે આફ્રિકામાં ક્યાં એને ખરીદવી છે મેં કહ્યું આ એને નથી લખ્યું આમાં હવે એને જ ના પડી હોય તો આપણે શું કરવાનું લાંબુ આ ફેક્ટ છે ને હા એટલે મેં કહ્યું સ્વામી એને નથી કે ફરી વાંચ મેં મે વાંચું જ છું એમાં એટલું જ લખ્યું છે કે આફ્રિકામાં માઇન્સ ખરીદવી છે તો સાય કે પણ આફ્રિકામાં ક્યાં સાહેબ કે એમને આશીર્વાદ ઓછા અપાઈ લે હી ગીવ્સ યુ સ્પેસિફિક કસ્ટમાઇઝ દવા છે આ તો તમે એમ માનતા નહીં કે એમને સ્વામી એ સમૂહમાં બધા આશીર્વાદ આપી નો સ્વામી પછી કે સ્વામી પકડી રાખ્યું સામે કે આફ્રિકામાં મેં કુ જો સ્વામી આફ્રિકામાં તો બધે માઇન્સ છે કોંગોમાંય છે ઘાનામાંય છે નાઇજીરિયામાંય છે સુદાનમાંય છે ને ઇજિપ્તમાંય છે અને ટાંઝાનિયામાં છે ને સાઉથ આફ્રિકામાંય છે ઝિમ્બાબ્વે આમાંય છે ને બધામાં માઇન્ડ છે એટલે મેં કહ્યું કે આમાં તો ચાલે સ્વામી કે ના ના ટાન્ઝાનિયા છે મેં કહ્યું આમાં નથી લખ્યું ટાન્ઝાનિયા કારણ કે હું હવે સ્વામીને હા પાડીને તો પ્રોબ્લેમ થાય ને આપણને એટલે મેં કહું આમાં ટાન્ઝાનિયા નથી લખ્યું સાં કે તો પૂછતો ખરો હવે માઇન્સ ના પછી મેં હરિ વખત ફોન કર્યો પરદેશ એટલે મેં કહ્યું કે મેં આફ્રિકામાં માઇન્સ ક્યાં લેવાની તે કે ટાન્ઝાન મારે તમને એટલું કેવું છે તમે પ્રશ્ન લખો ને એ પહેલા પ્રમુખ સ્વામી જાણે છે આટલું રાખજો બિફોર યુ પુટ યોર ઇન્ક ઓન પેપર બિફોર યુ પુટ યોર ઇંક ઓન પેપર હી નોઝ આ તો હી વોન્ટેડ મી ટુ રિયલાઇઝ દેટ હી નોઝ ઘણીવાર આપણે નજીક હોય બેઠા હોય આ હોય તો આપણે બહારના માણસો આવીને સ્વામીનો મહિમા આપણને સમજાઈને જતા હોય છે આપણને જે પુરુષ મળ્યા છે એને આપણે નજીક જઈ એનો આપણે લાભ લઈ શકીએ આપણી માટે કામના છે મેં ગયા વખતે કદાચ દ્રષ્ટાંત આપ્યું હશે પણ બોમ્બેના અમેરિકન એમ્બસીના વડા હતા જેનું નામ જેમ્સ વોલર અને જેમ્સ વોલર એ છે ને દાદર મંદિરે બાપાના દર્શન કરવા મેં બોલાયા હવે કેવું છે આ અત્યારે એટલાન્ટાનું મંદિર જો તો મંદિર જેવું લાગે દાદર મંદિર તો જૂનું સીધા તમે ઘરી જાવ એટલે લિફ્ટ આવે લિફ્ટમાં હોલો જ આવે અને ઉપર આવે દર્શન કરીને તમે નીકળો તમને ખબર જ ના પડે મંદિરમાં ગયા આવ્યા તે વખત એવું હતું એટલે દાદર મંદિરમાં લાવવાનું એટલે ઋષિરાજ સ્વામી અમે બે હતા સાહેબને આપણે સીધા લિફ્ટમાં લઈને પાંચમા માળે લઈ ગયા અને બાપાના દર્શન કરવા લે જેવા બાપાના દર્શન કરવા ગયા ને એટલે એને બાપા પાસે બેસીને એને પ્રશ્ન પૂછ્યો એટલે સાહેબ મને એક પ્રશ્ન છે એ કે ઇઝ એવરીથિંગ દેટ ઇઝ સેડ ઇન ધ વેદાસ ઇઝ ઇટ રેલેવન્ટ ટુડે જે વેદ ઉપનિષદમાં જે જે વાત કરી છે કે અત્યારે આ યુગમાં એ બધી સાચી વાત છે કે અત્યારે એને અત્યારે લાગુ પડે તો સ્વામી કે હા હવે એને બીજો પ્રશ્ન પૂછ્યો કે પાંચ હજાર વર્ષ પહેલા ઋષિ મુનિઓ અત્યારના યુગનું શું જાણી શકે એ યુગ માટે રેલેવન્ટ હોઈ શકે પણ પાંચ હજાર વર્ષ પછીના યુગનું એ કેવી રીતના જાણી શકે તો સ્વામી કે આપણા જે ઋષિ મુનિઓ હતા એ એ આધ્યાત્મિક સાધનાથી ભૂત વર્તમાન ભવિષ્યનું જાણતા જવાબ આપ્યો તો એવિષ્ય કીધું પણ એ કેવી રીતના તો સ્વામી કે જેમ તમે યંત્રો શોધ્યા છે કે અહીંયા બેઠા બેઠા અમેરિકાને જોઈ શકો ટીવી એમ આધ્યાત્મિક એવા યંત્રો હતા કે ઋષિ મુનિઓ બેઠા બેઠા પાંચ હજાર વર્ષ પછીનું પણ જાણી શકતા એટલે વેદ ગ્રંથો છે ભવિષ્યનું જાણી શકે આ જેમ્સ વોલરે પ્રશ્ન પૂછ્યો સ્વામીએ શું કીધું સ્વામી કે છે અને તમને અનુભવ થશે ત્યારે મનાશે આટલું જ સ્વામી કીધું બીજું કઈ નથી કીધું એ બધી અમારી મીટિંગ પતી અને સ્વામીની ગયા અને લિફ્ટ માટે રાહ જોતા હતા પાંચમા માટે સ્વામીનો ઉતારો છે ને ત્યાં ઋષિરાજ સ્વામી અને આ જેમ્સ વોલર અને એમાં છે ને મુન્ના સ્વામી તીર્થ સ્વામી સ્વરૂપ સ્વામી એ તે કદાચ પૂજારી હતા બોમ્બેના એ એકદમ દોડતા દોડતા એની પાસે એક મોટો છે ને ટોપલો હતો અને મને કે બ્રહ્મવેરી મેં કહ્યું શું એ કે આ સાહેબને આપવાનું છે મેં કે ટોપલો આ તમે વિચાર કરજો આટલો મોટો સાહેબ હોય ને

એટલે પેલો છે ને એને શરૂ કર્યું કે આમ છે ને તેમ છે મેં તું ધીરે બોલ મેં આ બધું ભૂંડું લાગે અને ટોપલો લઈને આ નાજાઈ સાહેબ નીચે પણ બાપાએ કહ્યું છે મેં ભલે બાપાએ કહ્યું હોય પણ તારે વિવેક રાખવો પડે કંઈ કઈ રીતું પેક કરીને લઈ આવ બધી ટોપલો લઈને એ કે બાપાએ કહ્યું આખો ટોપલો મેં કીધું હવે તું બંધ કર એમાં છે ને પેલા એ પૂછવા લાગ્યા આ જેમ્સ મેં કે વોટ ઇઝ ઇ સેંગ મેં કહ્યું કે ધીસ ઇઝ સમથિંગ દેટ પ્રમુખ સ્વામી સ્પેશિયલી સેટ દેટ આઈ શુડ ગીવ યુ એ વોટ ઇઝ ઇન દિસ બાસ્કેટ મેં કીધું કે મેંગોઝ એ યુ ગો બેક એન્ડ ટેલ યુઅર માસ્ટર દેટ હી ઇઝ કરેક્ટ કેમ એ કે હું ઘરેથી નીકળ્યો ત્યારે મારી વાઈફ હેડ ટોલ્ડ મી કે ડોન્ટ કમ હોમ વિધાઉટ મેંગોઝ એ કે મારું જાણે છે ને મારી વાઈફનું મનનું જાણે છે હું તો અહીંયા પેટા આશીર્વાદ લેવા આવ્યો હોઉં પણ કે જાણે છે અને હું જેવો બહાર નીકળ્યો લઈને કોક વાર બહારના માણસો આવીને આપણને સત્પુરુષ કોણ છે ઓળખાના આપીને જતા હોય છે વી મસ્ટ રી અવર આપણે આપણી રીતે આપણું મનની બધી વાત દ્રઢ કરી આપણને જે પુરુષ મળ્યા છે તો સ્વામીએ શું ઓળખાણ આપી કે ભગવાનના ભક્ત છે બીજું યોગીજી મહારાજના શિષ્ય છે અને ત્રીજું સ્વામીએ કીધું કે સ્વામિનારાયણના સાધુ છે સ્વામિનારાયણની ચુંદડી ઓઢવી એનાથી કોઈ મોટી સિદ્ધિ છે નહીં સ્વામિનારાયણની કંઠી તમારે ગળામાં પહેરવી એનાથી કોઈ મોટી સિદ્ધિ છે નહીં બહુ જ મોટા આપણા ભાગ્ય હશે એ ભાગ્યના કારણે આપણે સત્સંગમાં આવ્યા છે એટલું તમે મનમાં રાખજો અહીંયા આવીને શ્વાસ લેવો ને એ પણ જબરજસ્ત ભક્તિ છે એ સત્પુરુષના કહ્યા પ્રમાણે આપણે કાર્ય કરીએ છીએ તો વધુમાં વધુ નજીક કોઈ તમને પૂછે વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ ઇન ધ વર્લ્ડ વોટ એવર પ્રમુખ સ્વામી હેપન્સ ટુ બી ડુઈંગ એટ ધેટ મોમેન્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન ધ વર્લ્ડ આપણા ગુરુ છે આપણે એની માટે જે ભાવ છે એ ભાવથી આપણે જોડાયા છે અને વિશેષ ને વિશેષ આપણે જોડાઈ શકીએ એ જ આજના દિવસે પ્રાર્થના